भरूचना सांसद सभ्य मनसुख वसावाए नेत्रंग मामलतदार ने आवेदन पत्र आपीने झगड़िया मतविस्तारना धारासभ्य छोटूभाई वसावा द्वारा सरकारी जमीन में कब्जो करवामां आवी रह्यो होवाना गंभीर आक्षेप साथे तपास करवानी मांग करी हती। जो के आजे तेमना सामे ज छोटूभाई वसावाए पलटवार कर्या छे अने मीडिया समक्ष केटलाक निवेदनो आप्या हता। गतरोज सांसद मनसुख वसावाए धारासभ्य छोटू वसावा विरुद्ध सरकारी जमीनों पर दबाण करियाना आक्षेप साथ छोटू वसावा विरुद्ध आवेदन पत्र आप्युं हतुं। जेना संदर्भे धारासभ्य छोटू वसावाए सांसद सभ्य मनसुख वसावा पर पलटवार कर्यो छे। बीटीपीनी वधती लोकप्रियताथी डरता लोको सांसदने उश्केरीने अमारी विरुद्ध आवेदन पत्र अपावी रह्यानुं छोटूभाई वसावाए जणाव्युं छे। तो जिल्लानी हजारो एकर गौचरनी जमीनों पर करायेला दबाण सांसद खुल्ला करावे तेम पण छोटू वसावाए वातचीत दरमियान जणाव्युं हतुं। भरूच जिल्लाना सांसद सभ्य मनसुख वसावाए झगड़िया मतविस्तारना धारासभ्य छोटू वसावाना परिवार द्वारा झगड़िया वालिया अने नेत्रंग तालुकानी 100 एकर जमीनों ऊपर दबाण कर्या होवाना गंभीर आक्षेप कर्या हता, जेमा राजकीय गरमाटो पण सर्जायो हतो अने छोटूभाई वसावानी सामे मनसुख वसावाए आवेदन पत्र आपता राजकीय माहौल गरमायो हतो, जेमा छोटूभाई वसावाए सांसद ऊपर पलटवार कर्यो छे। छोटूभाई वसावाए जणाव्युं के अमे गरीब आदिवासी लोकोनो काम करीए छीए अने पांचमी अनुसूची लागू करवानी वातो करीए छीए, तेथी केटलाक विरोधी पक्षो बीटीपीथी डरी रह्या छे, तेमज पोतानी पार्टी बीटीपीनी वधती जती लोकप्रियताथी डरता लोको सांसदने उश्केरी अमारा विरुद्ध आवेदन पत्र अपावी रह्या छे। वधुमां छोટુભાઈ વસાવા ઉમેરે છે કે મનસુખ વસાવાએ ગતરોજ આપેલું આવેદન પત્ર કઈ નવી વાત નથી, ભૂતકાળમાં પણ તેઓએ આવું કરી ચૂક્યા છે, સાંસદે કરેલા આક્ષેપો રાજકીય હોવાનું છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું। ભરૂચ જિલ્લા અને તાલુકામાં હજારો એકર ગૌચરની જમીન ઉપર દબાણ હોવાનું છોટુભાઈ વસાવા જણાવી રહ્યા છે, જે દબાણ દૂર કરાવે તો સાંસદ અર્થમાં સાંસદ કહેવાય તેવી વાત પણ કરી હતી। ખાલી ઝઘડિયામાં જ 700 એકર ગૌચરની જમીનનો ઉપર દબાણ હોવાનું છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું। સાથે સાથે જમીનના 8 નમૂના કઢાવીને વર્ષ 1935માં બનેલ પ્લોટ બુકમાં જઈને જમીનના મૂળ માલિકને સાબિત કરવાની જરૂર છે તો ખબર પડે તે સાંસદને લોકોની લાગણી છે, તેમ પણ છોટુભાઈ વસાવાએ ઉમેર્યું હતું। જો કે ગત રોજે સાંસદ સભ્ય મનસુખ વસાવાએ આવેદન પત્ર આપીને છોટુભાઈ વસાવા ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા, ત્યારબાદ આજે મીડિયા સમક્ષ છોટુભાઈ વસાવાએ મનસુખ વસાવા ઉપર પલટવાર કર્યો છે અને તમામ મુદ્દાને રાજકીય ગણાવીને દબાણો દૂર કરવા માટે મનસુખ વસાવાને જણાવ્યું છે। આગેવાનો ધારાસભ્યો છે તેઓ જમીનો પચાવી પાડે છે સહિતના જે આક્ષેપો છે તેના વિશે તમારું શું કહેવું છે? મનસુખભાઈને કદાચ ગુજરાતમાં શું ચાલે છે ખબર નહીં હોય, આદિવાસી વિસ્તારને કોણ લૂંટે છે એ સાંસદ તરીકે મનસુખભાઈએ જાણવું જોઈએ અને એવું આવેદન પત્ર આપવું જોઈએ જેથી લોકોને ફાયદો થઈ શકે। આજે ગુજરાતની અંદર ઝઘડિયાની અંદર ભરૂચ જિલ્લામાં જે જે વિસ્તારમાં ખાણ ખનિજ એરિયા જ્યાં આવ્યો છે તે એરિયાની અંદર મોસ્ટ ઓફ લોકો બિનકાયદેસર આજે ખનિજ કાઢી રહેલા છે, તો મનસુખભાઈએ એ આવેદન પત્ર આપીને બંધ કરાવવું જોઈએ, એમની ફરજ છે। એ સાંસદ તરીકે ચૂંટાયા છે, કેવડિયાની અંદર જે લોકોને વિસ્થાપિત કરી રહ્યા છે એ સરકાર દ્વારા હોય કે કોઈ બીજા દ્વારા હોય તો એ પણ અટકાવવા માટે એમને આવેદનપત્ર આપવું જોઈએ અને એ લોકોને વિસ્થાપિત બનતા અટકાવવા જોઈએ। એના માટે એક શબ્દ પણ નથી બોલતા, મારે એમને પૂછવું છે કે એ લોકો તમારા નથી, શા માટે તમારે એમને બચાવવા નહીં જોઈએ સાંસદ તરીકે, પણ એ બોલતા જ નથી એ બાબતની અંદર। અમે લોકોનું કામ કરીએ છીએ, 5 શિડ્યુલની વાત કરીએ છીએ, એટલે જે લોકોને ડર લાગે છે એવા લોકો એમને ચડાવી આપીને અમારા વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા તૈયાર થઈ જાય છે। આ નવી વાત નથી, ઘણી વખત એમને આવેદનપત્ર આપ્યા છે અમારા વિરુદ્ધમાં, તો બાકીના લોકો જે ચોરી કરે છે એને શા માટે આ સાંસદ તરીકે આવેદનપત્ર આપીને નથી ખુલ્લી કરાવતા? જમીન ગૌચરની જમીનો આજે તાલુકાની અંદર જિલ્લાની અંદર એટલી બધી દબાણ હેઠળ છે જેનો કોઈ જવાબ નથી। આ ઝઘડિયાની જ વાત કરું તો 700 એકર જમીન જે ગૌચરની છે એના પર દબાણ કરેલું છે, એ કેમ ખુલ્લું કરાવવાની વાત નથી કરતા મનસુખભાઈ, એ મને સમજ નથી પડતી। એમને આ વાતનો બી ખુલાસો કરવો જોઈએ અને આખા એરિયાની અંદર હું તો માનું છું 8
જમીનનો જે નમૂનો છે ગામનો આ ઠકડાવવો જોઈએ અને 1935ની અંદર પ્લોટ બુક બની છે એમાં જઈને જમીનના માલિક કોણ હતા જે તે વખતે એ કઢાવીને એમને સાબિત કરવાની જરૂર છે કે આના ખરા માલિક કોણ છે. તો હું માનું કે આ સાંસદને લોકોની લાગણી છે. સર, જે પ્રકારે પેટ્રોલ પંપ પાસે ખુલ્લી જગ્યામાં જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે તેઓ પણ એ તો કાયદેસર એ જાહેરાત પડી હશે, જાહેરાતના આધારે અમને જમીન લીધી હશે, જે બધા જ લે છે આજે ને તે પ્રમાણે લીધી હશે. એમને એવું લાગતું હોય તો માપણી કરાવીને ખુલ્લી કરાવે, એમાં શું વાંધો છે? મારે તપાસ કમિટીની માંગ કરી જતી હોય આવેદન પત્રની અંદર, તપાસ કમિટીની પણ માંગ કરી જતી હોય આવેદન પત્રની અંદર. હા તો કઈ નહીં, તપાસ કરે, એમાં શું વાંધો છે? જાહેરાત નહીં હોય અને જમીન ખરીદી નહીં હોય ને એમને એમ હોય તો શું વાંધો છે? મારે એમ કેવું છે નહીં કરવું, એ જ તો વાત કરી રહ્યો છું કે એક બે માણસની પાછળ પડવું રાજકીય પેલું વેરભાવ રાખીને, એના કરતાં સમગ્ર પ્રજાને ફાયદો થાય એ વાત સાંસદે કરવી જોઈએ. સાંસદ તરીકે એમની ફરજ છે આખા જિલ્લાની અંદર જ્યાં દબાણ થયું હોય ત્યાં બચાવવાની લોકોને. એક જગ્યાએ દબાણ નથી થયું, બધા ઘણા લોકોએ દબાણ કર્યું છે અને સત્તામાં બેઠેલા લોકોએ દબાણ કર્યું છે. બાકીના લોકો તો બિચારાને સત્તા નથી એટલે દબાણ કરી બી નહીં શકે. એ પોતે તો ઝૂંપડું બનાવવાનો બી પ્લોટ એ રાખી શકતા નથી, મેળવી શકતા નથી. એ જાતની વ્યવસ્થા છે. એમને જોઈને આંકડા કઢાવવા જોઈએ કે ભાઈ આ ભરૂચ જિલ્લાની અંદર કેટલા લોકો ઘર વગરના છે, પ્લોટ વગરના છે, ને એ અપાવવા જોઈએ પ્લોટ એમને. આવી જે જમીનો જે દબાણ હેઠળ છે એ જમીનો એમને અપાવવી જોઈએ. ક્યાં ના છે? મારે એમ કહું છે ગરીબોને ફાયદો થતો હોય. સીધા વ્યક્તિગત આક્ષેપને કઈ રીતના જોઈ રહ્યા છો તમે? એ રાજકીય આક્ષેપ છે. અમારી BTP પાર્ટી આજે આગળ વધી રહી છે આ વિસ્તારની અંદર. એમનું થોડું ધોવાણ થઈ રહ્યું છે અત્યારે. કોરોનાના લીધે એમને કોઈ વોટ આપવાનું છે નથી ભાજપને. જોજો ને તમે આ દેશની અંદર શું દશા થવાની છે. એટલા માટે એ રઘવાયા બહેના છે અમને અટકાવવા માટે, બીજું કંઈ કારણ છે નથી એમાં.